તો જે રીતે ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ સાબરમતી નદીના પટમાં અને પ્રદૂષિત કરવામાં આવી રહી છે લોકમાતા સાબરમતીને, આ તમામ વિશે ચર્ચા કરીશું. બે વિશેષ મહેમાન આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં. આપણી સાથે જોડાયેલા છે બિઝનેસ વુમન રુઝાન ખંભાતા અને સાથે જોડાયા છે જનપથના સેક્રેટરી હનીનેશભાઈ પંડ્યા. સૌપ્રથમ તો આપ બંનેનું સ્વાગત કરું છું. રુઝાનબેન, આપને પૂછવા માંગીશ, કહેવા ખાતર ડ્રાય સ્ટેટ છે ગુજરાત, શું આપ માની શકો છો કે આ ડ્રાય સ્ટેટ છે? ના, આ ડ્રાય સ્ટેટ બિલકુલ નથી. જે હકીકત છે ને, બધા જાણે છે. તમે ક્યારના, હું આઈ મીન સિન્સ લાસ્ટ વન અવર આઈ એમ વોચિંગ ધીસ. અને તમે જે પોઈન્ટ કરો છો, તમે એના જડ પર જાઓ, જે મૂળ એનું જડ બેઝિક છે. અગર આ લોકો ભી પકડાઈ જશે ને, આ જે તમે બતાયા બિચારા જોબ કરે છે, યુ નો ધે આર બીન એક્સપ્લોઇટેડ ટુ બી ઓનેસ્ટ, એ લોકોને પકડવાથી કઈ, આઈ મીન વોટ એવર થશે. જે પેલા નરોડાના પીઆઈ ના કહ્યું કે અમે રોજ રોજ રેડ કરવાની, કારણ કે તમે આ લોકોને પકડો છો એટલે રોજ રોજ રેડ કરવી પડે છે. તમે આ લોકોને ના પકડો, જે બેઝિક છે, જે આઈ વુડ ઓલવેઝ લાઈક ટુ સે કે જે પોલિટિકલ પોલીસનું જે નેક્સસ છે, આઈ વુડ ઓલવેઝ કોલ પીપીપી. જે આપણે પીપીપી એટલે નોર્મલ લોકો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરે, હું કહું છું આ પોલીસ પોલિટિકલ પર્સન ની પાર્ટનરશિપ છે. એટલે તમારે તે જડ પર જવાનું છે. મને સૌથી વધારે દુઃખ અત્યારે બાકી કઈ નથી. તમે કહો છો સાબરમતી નું પાણી પ્રદૂષણ થયું, આ થયું, તે થયું, બધું સાચું છે. પણ મેઇન પોઈન્ટ જે આપણું યુવા ધન છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે આ જે લઠ્ઠો દારૂ આ બધું છે ને, ધીરે ધીરે પથરી રહ્યું છે સોસાયટીમાં. લોકો પી રહ્યા છે, આપણું યુથ પી રહ્યું છે. તમે આજે આજે કર્યું છે, બહુ સરસ કર્યું છે, કરવું જ જોઈએ. પણ એનાથી વધારે જે આપણા બીજા ગુડ્સ સ્મગલ થઈ રહ્યા છે, કોકેન, નાર્કોટિક્સ, એના બી કરો. કારણ કે આ બધું એક સાથે મળેલું છે અને એના લીધે આપણું જે યુથ છે, વી આર ડિસ્ટ્રોઈંગ અવર યુથ. જે આપણે કહેવામાં આવે છે ને કે આપણું યુવા ધન, દેશનું ધન, યુથ પાવર, એ બધું ડિસ્ટ્રોય થઈ રહ્યું છે. એટલે કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે આ ડ્રાય સ્ટેટ ના નથી આપણને બધા, એટલે આનાથી કરપ્શન વધે. એટલે યુ નો ધીસ ઇઝ હેપનિંગ લાઈક અ વિશિયસ સાયકલ. એટલે આપણે ડ્રાય સ્ટેટ બરબાદ થઈ જઈએ છીએ અને ધીસ ઇઝ ધ ફેક્ટ જે આપણે અત્યારે સામે જોઈ રહ્યા છીએ. જી હરીનેશભાઈ, જે રીતે ઉત્તરોત્તર આ પ્રકારની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે, સંદેશ ન્યૂઝ તો પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યું છે અને આ લોકોને પર્દાફાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ આ વાત માત્ર અમદાવાદની નથી, આ વાત આખા ગુજરાતને સ્પર્શે છે. જે રીતે સાબરમતી નદીનું દૂષિત પાણી દૂષિત કરવામાં આવી રહ્યું છે, કદાચ ગુજરાતની કેટલીય નદીઓનું કરવામાં આવી રહ્યું છે, ત્યારે જે રીતે પોલીસ હદોનો વિવાદ લઈને બહાર આવી જાય છે, તે કેટલે હદે યોગ્ય છે? સૌથી પહેલા તો હું પણ આખું એક કલાકથી આ ઓપરેશનને અહીં સંદેશના સ્ટુડિયોમાંથી મેં લાઈવ જોયું. સંદેશને ખૂબ ખૂબ ધન્યવાદ. સંદેશે જે એની જવાબદારી નિભાવી છે આમાં, અને માટે એને જેટલા કોટી કોટી વંદન હું કહીશ. બીજી જે મહત્વની વાત છે એ છે કે આપણે ગાંધીનું ગુજરાતની વાત કરીએ છીએ, મને ગુજરાતી તરીકે શરમ આવે છે કે મારા રાજ્યની પોલીસ, મારા રાજ્યનું એડમિનિસ્ટ્રેશન જે છેલ્લા બે કલાકથી અને બે દિવસથી આખું રાજ્ય જે ઘટનાને જોઈ રહ્યું છે, એ ઘટના ઉપર જે ત્યાં એન્વાયરમેન્ટના પ્રોબ્લેમ, આ જ પાણી પર્કોલેટ થઈ અને ભૂગર્ભ જળમાં ભળવાનું છે, આ જ પાણી એ બોરવેલથી ખેંચાઈ અને શહેરની જનતાને એ ઘેર ઘેર એના નળના માધ્યમથી મળવાનું છે, એટલે એમના જે એક હેલ્થના સવાલો ને બધું આવવાનું, એ પણ એક એક જુદા પ્રકારનો ઇશ્યુ છે. પણ પ્રાયોરિટીની આપણે વાત કરીએ તો આજે જે આપણે જોયું એ આપણે સાંભળતા તો હતા, આજે નજરે જોયું છે. રાજ્યના આ 6 કરોડ ગુજરાતીઓએ આજે એમની નરી આંખે આ રાજ્યની નગરોળતા અને જે રીતે રાજ્ય ચાલે છે, એ રાજ્ય અને રાજ્યની બિનસંવેદનશીલતા એ નરી આંખે જોઈ. ફરીથી એકવાર આ આખા એપિસોડ માટે અને લોકોના ધ્યાન ઉપર આ લાવવા માટે અને સ્ટેટ ઉપર કમ્પલ્શન ઉભો કરવા માટે સંદેશની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જી રુઝાનબેન, તમે મહિલા છો, સાથે જ એક એમ્પાવર મહિલા છો, તમે બિઝનેસ વુમન છો, મહિલાઓ માટે ઘણું કામ તમે કર્યું છે. એક તરફ મહિલા સશક્તિકરણની મોટી મોટી ગુલબાંગો છે, બીજી તરફ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં મહિલાઓને, બાળકોને જે રીતે જોતરી દેવામાં આવ્યા છે, આ કેવું સશક્તિકરણ છે? મેં જ પહેલા કહ્યું કે એક્સપ્લોઇટેશન જે થઈ રહ્યું છે મહિલાઓને, કારણ કે જેમ સાહેબે કોઈ રાઈટ વાત કરી કે ધીઝ આર સોફ્ટ ટાર્ગેટ. જે લોકો બેનને બિચારા છોકરાઓના આ પોલીસ કેમેરામાં તે જ કેદ થયા છે, એટલે પોલીસ વાળો એ લોકોને મૂકી દેશે અને તમને બતાવશે કે જો અમે પકડ્યા, અમે આમ કર્યું, અમે તેમ કર્યું. પણ અલ્ટિમેટલી આ બિચારા જે સોફ્ટ ટાર્ગેટ છે, જે મહિલાઓને બાળકો, એ લોકો કહેશે કે સાહેબ અમારી રોજી રોટી થી અમકો ક્યાં કરો, ઓર કુછ કામ નહીં થા, ધીસ દેટ, યા એવું કહેશે કે અમે એ નહીં કરતા તો અમકો વેશ્યાવૃત્તિ મેં ડાલ દેતે, ધીસ દેટ. એટલે આ બધું કરી કરીને, યુ નો, એટલે ધીસ ઇઝ અ વેરી અગેન અ બેડ થિંગ હેપનિંગ. આ હજી ખરાબ એક ચીજ જોઈ રહી છે. મેં બીજું બી જોયું કે ધેર આર લોટ ઓફ વુમેન બુટલેગર્સ, વાય? બિકોઝ ઓફ ધીઝ રીઝન. અને મેં એક હવે મેં આઈ મીન સારા પોલીસ ઓફિસર્સો મેં જોયા છે, મારે તે લોકો સાથે વાતો થઈ છે કે એ લોકો આ જે મહિલાઓ બુટલેગરના બિઝનેસમાં જે લોકોને ધકેલાય છે, ધે વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ ધીસ. એટલે એ લોકો માટે અધર એમ્પાવરમેન્ટ મીન્સ કે લોકો કંઈક લારીનો બિઝનેસ કરીને લારીમાં કંઈક કરે, સ્વિંગનો બિઝનેસ કરે, એટલે ધે આર ઓલસો
ઓલસો ટ્રાઇંગ ટુ ડુ ધેટ. એટલે એ રીતે વી ધ વુમેન એમ્પાવરમેન્ટ આ કામ થઈ રહ્યું છે. પણ જે આ પુશિંગ થઈ રહ્યું છે, એટલે મેં તમને પહેલા કહ્યું બેન કે આજે આ લોકો બહેનો અને દીકરીઓ પકડાઈ જશે, દીકરાઓ પકડાઈ જશે, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે કાલે પાછો ધંધો થવાનો છે. એટલે તો પોલીસ હેઝ ટુ ગો ટુ ધ બેઝ ઓફ ઇટ. હવે આપણે જે બીજી કેરની તમે વાત કરી રહ્યા છો કે પોલીસ બોલતી નથી, તો એ તો એક એક ફેક્ટ છે કે આપણી પોલીસ પોલીસ હેઝ ધેટ મોટો ન બોલ્યાના નવ ગુણ. ના આપણા પોલિટિશિયનનો મોટો છે કે બોલે ના બોર વેચાય. આપણે જોશું આપણા સીએમ સાહેબ બોલે ના બોર વેચાય કરશે, ને પોલીસ વાળા ન બોલે ના નવ ગુણ કરશે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ વી ધ શું કહેવાય ધ સિટીઝન્સ ઓફ ગુજરાત હેવ ટુ ટેક ધીસ અપ. જે મીડિયાએ ટેકઅપ કર્યું છે બહુ સારું કર્યું છે, અને ઇટ ઇઝ આવર ડ્યુટી. મને તો એવું લાગે છે કે આપણી ડ્યુટી છે જે તમે કર્યું કે વી હેવ ટુ સી ટુ ઇટ કે આ એક્સપ્લોઇટેશન ના થાય. અને એના માટે આપણે જે તમે અત્યારે મુહિમ ચાલુ કરી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને વી શુડ સી ટુ ઇટ કે ધીસ રીચિસ ટુ અ પોઝિટિવ લોજિકલ એન્ડ. અને ઓબ્વિયસલી વી આર expecting કે at least the police should support us. જી હરીશભાઈ, અહીં પોલીસની કામગીરી સામે જે રીતે પ્રશ્નો ઉઠી રહ્યા છે, ગઈકાલે એક લાઈવ સ્ટિંગ ઓપરેશન અંતર્ગત અમે વિદેશી દારૂનો અડ્ડો જગજાહેર કર્યો હતો. આજે દેશી દારૂની જે ભઠ્ઠીઓ ધમધમી રહી છે સાબરમતી નદીના પટમાં તે દર્શાવ્યું. આ તમામની અંદર પોલીસની ઢીલી કામગીરી તો સામે આવી છે કે સ્ટિંગ ઓપરેશન અમે લાઈવ જાહેર કરી દઈએ છીએ અને મિનિટો બાદ કલાકો બાદ પોલીસ ત્યાં આગળ પહોંચી રહી છે, યોગ્ય માત્રામાં જથ્થો ત્યાં પહોંચી રહ્યો છે. રહી રહીને પોલીસ શા માટે પહોંચી રહી છે, અને મેઇન તો પોલીસની ચૂકીદી તેમની મજબૂરીનું કારણ તમને શું લાગે છે? પહેલી વાત જે છે, આપણી પોલીસ કોમ્પિટન્ટ નથી એવું નહીં. જી પોલીસ કોમ્પિટન્ટ છે. પોલીસને ખબર નથી કે નદીના પટમાં દારૂ બને છે એના ધ્યાનભાર બનતો હોય આવું પણ નથી, એમને ખબર છે. ત્યાંથી જેમ વાત વારંવાર થઈ છે કે હપ્તો ઉઘરાવવા જવાનું હોય એ વખતે હદનો સવાલ નથી નડતો. એટલે આ જે બહુ જ સૂચક બાબત છે આ, અને આપણા રાજકારણનું આપણા પોલિટિક્સનું જે રીતે ક્રિમિનલાઇઝેશન થયું છે એમાં મસલ અને મની પાવર એની પર હામી થયેલા છે. ને ઇલેક્શનને અને ઇલેક્શનમાં સત્તા મેળવવા માટે જોઈતા પૈસા, અને એ પૈસા ક્યાંથી આવશે, એટલે આ પૈસા મેળવવા માટેનું જે એક માધ્યમ બન્યું છે. એટલે એમાં જે પીપીપીની વાત કરી, પબ્લિકને તો એમાં સંડોવવામાં આવે છે, પણ પોલિટિશિયન અને પોલીસ એ બે આના મુખ્ય ખેલાડીઓ છે, અને એ એમના માધ્યમથી આખી પોલિટિકલ સિસ્ટમને પોષવાનું કામ આનાથી થાય છે. અને આ સિનેરિયો આ આ ઇક્વેશન જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી એ દારૂ હોય, એ ડ્રગ્સનો વેપાર હોય, એ લેન્ડ ગ્રેબિંગ સ્કેમ હોય, આ બધાને અટકાવવા, એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવી કે એને કંટ્રોલ કરવી એ લગભગ ઇમ્પોસિબલ છે, એ નેક્સ્ટ ઇમ્પોસિબલ છે. અને આ પોલીસને હું ફરીથી કહું છું કે પોલીસને ખબર નથી એવું નથી. પોલીસને ખ્યાલ છે એના નાક નીચેની પોલીસ સ્ટેશનની બાજુમાં અડ્ડો ચાલે, એ દેશી દારૂનો હોય, એ વિદેશી શરાબનું વેચાણનું ચાલતું હોય, એ સિવાયના ગેરકાયદેસર ધંધાઓ ચાલતા હોય, બધાની માહિતી એમની પાસે હોય છે. પણ એમનું વેલ એસ્ટાબ્લિશ નેટવર્ક છે જેમાંથી કલેક્શન થાય, એ કલેક્શનમાંથી કેટલાક પૈસા એમની પાસે હોય, કેટલાક એમનાથી ઉપર જાય, ત્યાંથી ગાંધીનગર સુધી જાય. એટલે આ જે વ્યવસ્થાઓ છે આ વ્યવસ્થાઓ પણ લોકોએ સમજવી પડશે. મને એમ લાગે કે લોકોની જવાબદારી વિશેષ બને છે. વચ્ચે પણ આપણી સંદેશની ટીમે કીધું કે હવે જનતાએ આમાં જાગવાનું છે, જનતાએ બોલવું પડશે, જનતાએ અવાજ કરવો પડશે. ફરી ફરી અને એ રિયલાઇઝ થાય છે કે લોકોએ પોતાના હાથમાં આ વાતને લેવી પડશે, અને એ જો થશે તો કમ્પલ્શન વ્યવસ્થા ઉપર પણ ઊભું થવાનું અને પોલિટિશિયન ઉપર પણ ઊભું થશે. જી રુઝાનબેન, નરોડા પોલીસ સ્ટેશનની હદનો આ વિસ્તાર બને છે જ્યાં આગળ આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. જ્યારે તેના પીઆઈ સાથે વાત કરી તો તેમણે સંદેશ ન્યૂઝની ટીમને એવો જવાબ આપ્યો કે અમે અહીં રોજે રોજ રેડ નથી કરી શકતા. સતત બે દિવસથી સંદેશ ન્યૂઝની ટીમ પહેલા અંગ્રેજી દારૂનો અડ્ડો, આજે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી શકે છે, તો શું પોલીસ નથી કરી શકતી? એમને વૈયાદ જેવી વાત કરી, બિકોઝ હી ડિડન્ટ હેવ એનીથિંગ ટુ ડિફેન્ડ હિમસેલ્ફ. એટલે કહ્યું રોજે રોજે તો બોસ, ધીસ કમ્સ ઇન યોર જોબ પ્રોફાઇલ, આઈ વુડ રાધર સે યુ આર પેડ ટુ ડુ ધીસ બોસ, નોટ ટુ પ્રોટેક્ટ ધેમ, યુ આર પેડ ટુ સી દેટ આવું ના ચાલે. પણ એટલે આ તો એને પેલું શું કહેવાય, આઈ મીન જસ્ટ અ લૂલો ડિફેન્સ કહેવાય. વૈયાદ જેવી વાત કરી કે બોલતા ના આવડ્યું તો આ બોલી લીધું, એને અહીંયા ગભરાઈ ગયા, વોટ એવર વોટ એવર થિંગ ઇઝ દેટ. એટલે છી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે વિચ આઈ અગેન સેડ, રોજે રોજે નથી કેમ કરી શકતા, કારણ કે રોજે રોજે એટલા માટે પ્રોબ્લેમ આવે છે કારણ કે રોજે રોજે લોકો જે લોકોને પકડે છે એ રોજે રોજે બિચારા સોફ્ટ ટાર્ગેટ હોય છે, તો એ બીજા રોજે રોજે નવા લોકો પેદા થાય છે, ને એટલે રોજે રોજે આવું થાય છે.
You got the point. The whole scene of the Roger Roger is because of their incompetency. કારણ કે જે માણસોને પકડવાને એ લોકો પકડતા નથી. હવે હું બિચારો હવે એ લોકોને પોલીસ વાળાને બી બિચારા કહીશ. આમ તમે આપણે બધા કે પાવરફુલ આમ આદમી આગળ એ લોકો રોપ જવાવે, સીન સપાટા કરે. અમે તો આજકાલ જોઈએ છે કે પોલીસ વાળાઓ સીન સપાટાથી ઊંચા નહીં થતા, તો ફેર એક્સેપ્ટેડ કરો સાહેબ, તમે ના નથી પાડતી. પણ જ્યારે તમારો જે જોબ પ્રોફાઇલ છે, અગર તમે એ જોબ પ્રોફાઇલ નથી કરતા, તો વોટ ઇઝ ધ સેન્સ ઓફ ઇટ? હવે મારે એ લોકો પર દયા બી આવે છે. દયા કઈ રીતે આવે છે કે બિચારો પીઆઈ હોય, અગર પીઆઈ એના ઉપર જે એનો જે બી એસીપી કે ડીસીપી કે જેને જે કહ્યું એ ના માને, તો બિચારો એની બદલી થઈ જાય, એટલે એ કંટ્રોલમાં રહે. હવે ડીસીપી એના ઉપર જે બી હોય એની ના માને, તો એ એની કંઈક આગળ પાછળ થઈ જાય, એનું પેલું એસીઆર ખરાબ થઈ જાય, એટલે એ પ્રેશરમાં આવતો હોય. હવે એની ઉપર જે હોય, એટલે એનું હવે મને બધી હાયરાર્કી નથી ખબર, પણ જેટલી હાયરાર્કી ચડતી થાય, અને અલ્ટિમેટલી હુ ઇઝ ગાઈડિંગ ધેમ? ધ પોલિટિશિયન્સ આર ગાઈડિંગ ધેમ. કારણ કે આ પેલા આ લોકો તો કઠપૂતળી છે. આઈ વુડ રાધર કોલ ધેમ કઠપૂતળીઝ નાઉ. કારણ કે આમ ભલે દે આર સપોઝ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ ઓફિસર્સ, આપણા ટોપ ઇન્ડિયાના બ્રાઇટેસ્ટ સ્ટુડન્ટ્સ, આઈએએસ ને આઈપીએસ સપોઝ ટુ બી ધ બ્રાઇટેસ્ટ સ્ટુડન્ટ્સ ઓફ બ્રાઇટેસ્ટ પીપલ ઓફ ઇન્ડિયા, એ લોકો પોલિટિશિયન્સ હાથી કઠપૂતળી બની ગયા છે. અને અલ્ટિમેટલી પોલિટિશિયન્સ શું? આપણે, તમે, હું, બધા એ લોકોને વોટ કરીએ છીએ, એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે વી આવર સેલ્સ આર રિસ્પોન્સિબલ. તો ભોગવો. મારે તો હંમેશા બધાને કેવું હોય છે કે પોતાના કરવી પોતે ભરશે. એટલે અલ્ટિમેટલી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યર કે જે નરોડાના પીઆઈએ કહ્યું એ એમની રીતે એમને બફાટ કર્યો યા બોખાઈ ગયા, બરોબર? અને ધીસ ઇઝ ધ રીઝન વોટ ધીસ હેપન્ડ. જી, મતલબ રુઝાનબેન, અહીં આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ કે આખા ઝાડની જડો જમીનની નીચે નથી, ઉપર છે. બિલકુલ સાચી વાત. જી, અને એ જડો આપણને ખબર બી છે, બરોબર છે? આ મને સાથે હવે તો એટલે પોલીસ પર દયા આવે છે. લોકો બધા પોલીસની વર્દી કહે છે કે હું દેશની સેવા કરવા પોલીસની વર્દી લઉં છું, તો ઘણા લોકોને મળી શકે છે. જાણે કે બધા હવે કહે છે ને, પેલા ડોક્ટરો ને જે લોકો એમબીએ કરતા હોય એ લોકો જોબ છોડી નાખ્યા, કે ભાઈ કેમ જોબ છોડ્યા? કે ભાઈ મારે તો દેશની સેવા કરવી છે, હું પોલીસમાં જોઈન થયો છું. પેલું જે પેલું જીપીએસ શું આપે, પેલું બને ને ડીવાયએસપી, કારણ કે મારે દેશની સેવા કરવી છે. પણ પહેલા તો શું દેશની સેવા કરવાનો છે? કારણ કે જેવા તમે લાગશો એટલે તમારા પ્રેશર ચાલુ થશે, ના જઈને તો કાલે પાછા તમે એમાં આવી જશો. એના કરતા તમે અમારા જેમ આમની જનતા, કારણ કે હવે ધ થિંગ્સ હેવ ચેન્જ ઇન લાઈફ, અને આમ જનતા જાગૃત થઈ ગઈ છે. અને ઓબ્વિયસલી સ્લોલી સ્લોલી આઈ એમ સીઈંગ પોઝિટિવ ચેન્જ ઓલસો. હું ખાલી નેગેટિવ ચેન્જ નથી કરતી, જેમ આટલું મીડિયાએ કવરેજ કર્યું, મીડિયાએ પાછળ પડ્યા. સિમિલરલી સો થિંગ્સ આર સ્લોલી ચેન્જિંગ. આઈ ઓલવેઝ ટ્રાય ટુ લુક એટ થિંગ્સ વેરી પોઝિટિવલી. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ નાઉ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે પોતે જાગીએ. અને આપણે પોતે જે તમે કહો છો ને કે ટોપ પોલિટિશિયન છે, નો બોસ, વી ધ પબ્લિક ઇઝ સપોઝ ટુ બી ધ ટોપ. અને ઇટ્સ હાઈ ટાઈમ કે વી અન્ડરસ્ટેન્ડ ઇટ. આપણે બધા કહે છે યુથ પાવર, યુથ પાવર, યુવાધન. ક્યાં છે આ બધું યુવાધન? યુવાધન આની સામે ઉપાડવાનો છે. યુવાધન પોતે કોકેન કોકેન ડ્રગ્સ યા દારૂ પીને લઠ્ઠાકારે સુઈ નથી જવાનું. ધીસ ઇઝ વોટ યુથ પાવર ઇઝ. જી રુઝાનબેન, આપ અહીં આવ્યા, હરનીશભાઈ આપ અહીં આવ્યા, અમારી સાથે ચર્ચામાં જોડાયા, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે લઠ્ઠાકાંડની ફરી એક વખત યાદ તાજી થઈ જાય, જે રીતે સાબરમતી નદીના પટની અંદર ધમધમી રહ્યો છે આ આખો કાળો કારોબાર, તે તમામની અસલિયત રહીને અને ગુજરાતની જે નશામુક્ત ગુજરાતની જે આખી છબી છે તેની અસલિયત લઈને જે રીતે સંદેશ ન્યૂઝ તમારી સામે આવ્યું છે, આ પ્રશ્નને, આ અવાજને અમે નથી અટકવા દેવાના. હાલ અત્યારે અહીં અટકી રહ્યા છે થોડી વાર માટે. અમને અત્યારે રજા આપશો. નમસ્કાર.